विद्यार्थी मित्रों, आज आप धोरण 10 ની અંદર संस्कृत में पद्य नंबर 3 શીખવાનું છે. એનું ટાઇટલ છે સ્વસ્થ વૃત્તમ સમાચાર. સ્વસ્થ વૃત્તમ સમાચાર એટલે સ્વસ્થ આચરણ કર. આ પદ્યની અંદર મહાકવિ કાલિદાસે કુમાર સંભવની અંદર 5મા નંબરના સર્ગની અંદર એવું કીધું છે કે કોઈ પણ કાર્ય જો કરવું હોય તો કાર્ય કરવા માટે આપણને પહેલા પહેલી જરૂરશાની પડે શરીરની. ધર્મને લગતું કાર્ય કરવા માટે પણ સૌથી પહેલા પહેલું જો સાધન હોય તે શરીર છે. એનો મતલબ એવો છે કે શરીર જો સારું હોય તો જ કોઈ પણ કામ થાય. શરીર સારું ના હોય તો કોઈ પણ કામ થાય નહીં. આપણી પાસે ગમે તેટલી બધી વસ્તુ હોય પણ શરીર જ કામ કરતું ના હોય તે બધી વસ્તુ કેવી છે, નકામી છે. અને એની અંદર શરીર સ્વસ્થ રાખવા માટે પહેલા પહેલી વાત કહે છે કે દિનચર્યા. એ દિનચર્યા કેવી હોવી જોઈએ, તો દિનચર્યા આપણી સારી હોવી જોઈએ. જેની દિનચર્યા સારી હોય એનું સ્વાસ્થ્ય પણ કેવું રહે છે, સારું રહે છે. હવે દિનચર્યાની અંદર વાતમાં શું, તો દિનચર્યામાં શું આવે, તો દિનચર્યામાં ખાવા પીવાની ટેવો, ઉઠવા બેસવાની રીતભાતો આવે, ચાલવા સુવાની બાબતો, આ બધી બાબતોનો સમાવેશ થાય. આ ઉપરાંત માનવનું જે જીવન છે એ જીવન પણ કેવું હોવું જોઈએ, નૈતિક જીવન હોવું જોઈએ. નૈતિકતાથી જીવન જીવતો હોવો જોઈએ. સજ્જનની સંગ હોવો જોઈએ, સજ્જનની સંગતિ હોવી જોઈએ. ગુરુ પ્રત્યેનો આપણે જે આદર છે, આદર આપ કેવો હોવો જોઈએ, તો સરસ હોવો જોઈએ, સાદર વ્યવહાર હોવો જોઈએ. વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો વિદ્યા પ્રાપ્ત કરવા માટે પણ હંમેશા આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ, ઉદ્યમશીલ રહેવું જોઈએ, મહેનતુ રહેવું જોઈએ. સત્યનું પરિપાલન કરવું જોઈએ. આવા બધા જે સદગુણો છે એ સદગુણો પણ આ દિનચર્યાની અંદર એક ભાગ માનવામાં આવેલા છે. તો એ આગળ આ ટોટલ 8 જે શ્લોકો છે, શ્લોકો આપણે શીખવાના છે. હવે પદ્યના શ્લોકોનું અનુવાદ પરીક્ષામાં પૂછાય છે. શ્લોક પૂર્તિમાં એક પણ શ્લોક આવતો નથી, તો આપણે બધા શ્લોકો વારા ફરતી શીખીશું. પહેલો શ્લોક જો, બાલ શૈયાત ઉત્તિષ્ઠ, હે બાળક, બાલ એટલે હે બાળક, શૈયાત એટલે પથારીમાંથી, ઉત્તિષ્ઠ એટલે ઉઠ, હે બાળક પથારીમાંથી ઉઠ. સ્વસ્થ વૃત્તમ એટલે સ્વસ્થ આચરણ, સમાચાર એટલે કર, સ્વસ્થ આચરણ કર. તતઃ એટલે પછી, જગત વિધાતરમ એટલે કે જગતના સર્જનહારને, સ્મર એટલે કે યાદ કર, જગતના સર્જનહારને યાદ કર. તતઃ એટલે પછી, શુદ્ધમ જલમ એટલે કે શુદ્ધ પાણી, ચોખ્ખું પાણી પી, એટલે કે પી, પછી ચોખ્ખું પાણી પી. આખો શ્લોક જોઈએ. બાલ શૈયાત ઉત્તિષ્ઠ સ્વસ્થ વૃત્તમ સમાચાર, હે બાળક પથારીમાંથી ઉઠ, સ્વસ્થ આચરણ કર. જગત વિધાતારમ સ્મર તત શુદ્ધમ જલમ પીબ, જગતના સર્જનહારને યાદ કર, પછી તું ચોખ્ખું પાણી પી. આ શ્લોક નંબર પહેલાનું અનુવાદ છે. બીજા શ્લોકનો અનુવાદ જોઈએ. શતમ પદાની એટલે કે 100 ડગલા, નિષ્ક્રમ્ય એટલે કે ચાલીને, 100 ડગલા ચાલીને. શૌચાર્થમ એટલે કે તું શૌચ ક્રિયા કરવા માટે, સત્વરમ એટલે કે જલ્દીથી, ગચ્છ એટલે કે જા, 100 ડગલા ચાલીને તું શૌચ ક્રિયા કરવા માટે જલ્દીથી જા. ફેનીલેન એટલે કે સાબુથી, કરવ એટલે હાથ, શુદ્ધ કૃત્વ એટલે કે ચોખ્ખા કરીને, સાબુથી હાથ ચોખ્ખા કરીને વ્યાયામ સમાચાર તું કસરત કર. સાબુથી હાથ ચોખ્ખા કરીને તું કસરત કર. આખો શ્લોક જોઈએ આપણે. સતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ સત્વરમ ગચ્છ, 100 ડગલા ચાલીને તું શૌચ ક્રિયા કરવા તું જલ્દીથી જા. ફેનીલેન કરો શુદ્ધ કૃત્વા વ્યાયામ સમાચર, સાબુથી હાથ ચોખ્ખા કરીને તું કસરત કર. ત્યાર પછી ત્રીજો નંબરનો શ્લોક જોઈએ. ત્વમ કાયે, ત્વમ એટલે કે તું, કાયે એટલે શરીર ઉપર, તૈલમ એટલે કે તેલ, મર્દય એટલે કે લગાવ, તું શરીર પર તેલ લગાવ. તતઃ પછી, સ્નાનમ એટલે કે સ્નાન, સમાચર એટલે કે કર, પછી સ્નાન કર. તું શરીર પર તેલ લગાવ, પછી સ્નાન કર. યથાવિધિ જલેન એવ સ્વકીયમ વસ્ત્રમ પ્રધાવય, જલેન એવ એટલે કે પાણી વડે, સ્વકીયમ એટલે કે પોતાનું, વસ્ત્રમ એટલે કે વસ્ત્ર, યથાવિધિ એટલે કે બરાબર, યથાવિધિ એટલે બરાબર, પ્રધાવય એટલે કે ધો, પાણી વડે પોતાનું વસ્ત્ર બરાબર ધો, એવી વાત કરે છે. આખો શ્લોક જોઈએ. ત્વમ કાયે તૈલમ મર્દય તતઃ સ્નાનમ સમાચર, તું શરીર પર તેલ લગાવ, પછી સ્નાન કર. જલેન એવ સ્વકીયમ વસ્ત્રમ યથાવિધિ પ્રધાવય, પાણી વડે પોતાનું વસ્ત્ર બરાબર ધો.
चौथा नंबर ना श्लोक जुए अपने आग पूर्व अभिमुख आशीन पूर्व अभिमुख आशीन पछी पूर्व दिशा तरफ मुखम ले मुख आशीन लेके करीने पछी पूर्व दिशा तरफ मुख करीने संध्या विधि करू तू संध्या कारनी उपासना कर नित्य वाले हमेशा पितर वाले माता पिता ने वंदस्व ले वंदन कर हमेशा माता पिता ने वंदन कर च अने प्रातः एले के सवार नो राशम एले के नास्तो अशान एले के तू कर अने सवार नो नास्तो कर हमेशा माता पिता ने वंदन कर अने सवार नो नास्तो कर लोका को जो अपने पूर्व अभिमुख आशीन तथा संध्या विधि कुरु पछी पूर्व दिशा तरफ मुख करीने तू संध्या कारनी उपासना कर नित्यम पितर वंदस्व च प्रातः रासम अशान हमेशा माता पिता ने वंदन कर अने सवार नो नास्तो कर आ चौथो श्लोक त्यार पछी पांचमा नंबर नो श्लोक जो है पाठशाला मित्रही समम गच्छ मित्रही समम એટલે કે મિત્રોની સાથે તું પાઠશાલામાં એટલે કે પાઠશાળામાં અથવા નિશાળે ગચ્છ એટલે કે જા અને પાઠમ પઠ અને પાઠ વાંચ તું મિત્રો સાથે નિશાળે જા અને પાઠ વાંચ એવમ એટલે કે આમ એવમ એટલે કે આમ पुत्र हिते रतः पुत्र हिते लेके पुत्र ना हित मा रतः लेके मग्न आम पुत्र ना हित मा मग्न तातः ले पिताजी पुत्र में लेके पुत्र ने समादिशत ले आदेश आप्यो आम पुत्र ना हित मा मग्न पिताजी पुत्र ने आदेश आप्यो शु आदेश आप्यो मित्र ही समम पाठशालां गच्छ तू मित्रों साथे निशाळे जा तथा पाठम पठ अने पाठ वाच आ आखो श्लोक जोईए पहले थी जोईए आखो श्लोक आपणे पुत्र हिते रतः पुत्र ना हित मा मग्न तातः ले पिताजी पुत्र में लेके पुत्र ने एवम ले आवो समादिशत ले आदेश आप्यो मित्र ही समम पाठशालां गच्छ तू मित्रों ने साथे निशाळे जा तथा पाठम पठ अने पाठ वाच पुत्र ना हित मा मग्न पिताजी ए पुत्र ने आम आदेश आप्यो आओ आदेश आप्यो तू मित्रों साथे निशाळे जा अने पाठ वाच त्यार पछी छठा नंबर नो श्लोक जो छठा नंबर ना श्लोक में शू कहे छे जो दुर्जन संसर्गम त्यज दुर्जन एटले दुष्टो नो संसर्गम एटले के संग त्यज एटले के त्यज तू दुष्टो नो संग त्यज पछी शू कहे छे साधु समागम अने सज्जनो नी सोबत भज एटले के कर दुर्जन संसर्गम त्यज दुष्टो नो संग त्यज साधु समागम भज साधु समागम के सज्जनो नी सोबत भज एटले के कर दुष्टो नो संग त्यज अने सज्जनो नी सोबत कर अशुं कहे आगळ जो अहोरात्रम एटले के दिवस रात पुण्यम कुरु तू पुण्य कर अहोरात्रम पुण्यम कुरु दिवस रात तू पुण्य कर પછી કે છે સદા એટલે હંમેશા હરે હે નામ હરિના નામનું સ્મરણ એટલે કે સ્મરણ કર હંમેશા હરિના નામનું સ્મરણ કર તું દિવસ રાત પુણ્ય કર હંમેશા હરિના નામનું સ્મરણ કર આખો શ્લોક પાછો જોઈએ દુર્જન સંસર્ગમ ત્યજ સાધુ સમાગમ ભજ દુષ્ટોનો સંગ ત્યજ સજ્જનોની સોબત કર અહોરાત્રમ પુણ્યમ કુરુ सदा हरे नाम स्मर दिवस रात तू पुण्य कर हमेशा हरिना नामनु स्मरण कर त्यार पछी सातमो नंबर नो श्लोक जो आपणे बराबर सातमो जोईए प्रविचार्य उत्तरम देयम प्रविचार्य एटले बराबर विचार करीने उत्तर एटले उत्तर अथवा तो जवाब देयम एटले के आपवो बराबर विचार करीने उत्तर आपवो सहसा एटले एकाएक क्वचित एटले क्यारे पण न वदे एटले न बोलो એકાએક ક્યારે પણ ના બોલો એટલે કહેવા માંગે છે કે કોઈ પણ જયારે આપણે કાર્ય કરવાનું બોલવું હોય તો બોલતી વખતે પણ બરાબર વિચાર કરીને બોલવાનો અને જવાબ આપતી વખતે પણ એકદમ જવાબ જલ્દી આપી દેવાનો નહીં બરાબર વિચાર કરીને જવાબ આપવાની વાત કરે છે અને એકાએક પણ આપણે ક્યારે બોલવું જોઈએ નહીં પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ બરાબર વિચાર કરીને ઉત્તર આપો સહસા ક્વચિત ન વદે એકાએક ક્યારે પણ
न बोलू पची आगर जुए सत्रह अपी गुना ग्राह्या सत्रह अपी लेके शत्रु नापन गुनाहा लेके गुणो ग्राह्या लेके स्वीकारवा शत्रु नापन गुणो स्वीकारवा गुरु हो अपी लेके गुरु नापन दोषहा लेके दोषो त्याज्या लेके त्यजवा जुए गुरु नापन दोषो त्यजवा जुए शत्रु नापन गुणो स्वीकारवा जुए गुरु नापन दोषो त्यजवा जुए हमारा श्लोक ની અંદર એવું કહે છે કે આપણે શત્રુ હોય તેઓને માનો કે આપણો શત્રુ છે એની અંદર સારા ગુણો હોય તો સારા ગુણોને આપણે સ્વીકારવા જોઈએ અને આપણા ગુરુ હોય તેઓને માનો કે ગુરુ હોય તો એની અંદર બહુ બધું સારું છે એમના જે અંદર દોષો હોય એ દોષોનો સ્વીકાર કરવો જોઈએ નહીં શત્રુ હોય પણ શત્રુની અંદર સારા ગુણો હોય તો સારા ગુણો સ્વીકારાય અને ગુરુ હોય તો ગુરુની અંદર રહેલા જે દોષ હોય એ દોષને સ્વીકારવાના નહીં ત્યજી દેવાની વાત કરે છે પછી ઉપર એવું કીધું કે કોઈ પણ જયારે ઉત્તર આપવો હોય તો બરાબર વિચાર કરીને ઉત્તર આપવાનો અને એકાએક વચ્ચે એકદમ નહીં બોલવાનું અંગ્રેજીમાં કેવો છે કે થિંક ફર્સ્ટ બિફોર યુ સ્પીક બોલતા પહેલા બે વાર વિચાર કરવાનો જઈ તે બોલી દેવાનું નહીં તો જઈ તે બોલવા જાય તો કોઈ વાર આપણે આપણી જાતને પણ મુસીબતમાં મૂકીએ અને સામેના વ્યક્તિને પણ મુસીબતમાં મૂકી દઈએ છે એવું આ સાતમા નંબરના શ્લોકમાં કીધું એટલે હું કહેતા આખો શ્લોક છે પ્રવિચારે ઉત્તરમ દેયમ બરાબર વિચારીને ઉત્તર આપો સહસા ક્વચિત ન વદે એકાએક ક્યારે પણ ન બોલું શત્રુ અપી ગુના ગ્રાહ્યા શત્રુના પણ ગુણો સ્વીકારવા ગુરુ અપી દોષા ત્યજવા ગુરુના પણ દોષ ત્યજવા જોઈએ ત્યાર પછી છેલ્લા નંબરનો શ્લોક જો છેલ્લા નંબરના શ્લોકમાં શું કહે છે જો सनातम ध्येयम ब्रह्म हेयम दुखम अनागतम सनातनम एले के शाश्वत परम तत्वनु ध्येयम एले के ध्यान धरो सनातनम ध्येयम शाश्वत परम तत्वनु ध्यान धरव पछम कहते अनागतम दुखम हेयम अनागतम दुखम हेले हूं न आवेल दुख नो हेयम एले के त्याग करो सनातनम ब्रह्मम ध्येयम शाश्वत परम तत्वनु ध्यान धरु अनागतम दुखम हेयम न आवेल दुखनो त्याग करो पछी कहे छे आगळ कायिकम एटले के शरीर संबंधी कायिकम एटले शरीर संबंधी सुखम एटले के सुखने आदेयम एटले के स्वीकारो शरीर संबंधी सुखने स्वीकारवु जन सेवम एटले लोकोनी सेवा विधेयम एटले के करवी कायिकम ले के शरीर संबंधी सुखम ले सुख ने आदेयम ले के स्वीकारु जनसेवम लोकोनी सेवा विधेयम ले के करवी आत्मा श्लोक में हूं कहे सनातनम देयम ब्रह्म ब्रह्म सनातन देयम शाश्वत परम तत्व नु ध्यान धरु अनागतम दुखम हेयम न आवेल दुख नो त्याग करो कायिकम सुखम आदेयम शरीर संबंधी सुख ने स्वीकारु जन शिवम विधेयम लोकोनी सेवा करवी तो आ आपणे आ आठ श्लोक छे ए आठ श्लोक आका आजे फरीथी पाचा जोजे तमे बोल सांभळजो पहेलेथी बोल सांभळजो हे बाळक पथारी माथी उठ स्वस्थ आचरण कर जगतना सर्जनहार ने याद कर पछी तू चोखू पाणी पी बीजो श्लोक सौ डगला चालीने तू शौच क्रिया करवा तू जल्दी थी जा साबू थी हाथ चोखा करीने तू कसरत कर त्रीजो श्लोक तू शरीर पर तेल लगाव पछी स्नान कर पानी वड़े पोतानु वस्त्र बराबर धो चौथो श्लोक पछी पूर्व दिशा तरफ मुख करीने तू संध्याकाल नी उपासना कर हमेशा माता पिता ने वंदन कर अने सवारनो नास्तो कर पांचमा नंबर श्लोक પુત્રના હિતમાં મગ્ન પિતાજીએ પુત્રને આમ આદેશ આપ્યો તું મિત્રો સાથે નિશાળે જા અને પાઠ વાંચ છઠ્ઠો શ્લોક તું દુષ્ટોનો સંગ ત્યજ સજ્જનોની સહબત કર દિવસ રાત તું પુણ્ય કર હંમેશા હરિના નામનું સ્મરણ કર સાતમો શ્લોક બરાબર વિચાર કરીને ઉત્તર આપો એકાએક ક્યારે પણ ન બોલું શત્રુના ગુણો સ્વીકારવા ગુરુના દોષો પણ ત્યજવા જોઈએ આઠમો શ્લોક
शाश्वत परम तत्व नु ध्यान धरव न आवेल दुख नो त्याग करो शरीर संबंधी सुख ने स्वीकार सेवा करी। तो आ श्लोक नु अपने भाषांतर आ पद्य नंबर त्रण अंदर बधा श्लोक नु भाषांतर अपने शीखी गया। हवे एनु जे स्वाध्याय कार्य छे ए स्वाध्याय कार्य मां श्लोक नु भाषांतर ने भाषांतर पछी प्रश्न नंबर एक बे त्रण चार ने पांच आज पांच प्रश्न छे ए पांच प्रश्न तमारे घरे लखवाना मतलब तमारे भाषांतर लखवानुं विद्यार्थी मित्रो अने ती पांच प्रश्नोना जे जवाब छे ए जवाब तमारे नोट मां लखवानो। तो अत्यार सुधी मैं तमने त्रण पाठ शीखवाड्यो पहेलो बीजो ने तीजो दरेक ना पाठ नु भाषांतर स्वाध्याय पाछळ आपेला छे पुस्तक मां ए तमारे नोट मां लखी काढो बराबर। तो आजे आ त्रण पाठ आपणे पूरा कर्या अने घरे पण तमे वाँचो मेहनत करजो।